वस्तुपाल मंत्रीश्वर एम कहता यन्मयोपार्जितं पुण्यं जिनशासन सेवया जिनशासन सेवैवे तेनमेस्तु भवे भवे। हे प्रभु तारा शासन नी आराधना करता सेवा करता यत किंचित पण पुण्य बंदायु होय मने भवो भव संग मड़ो मने भवो भव शासन मड़ो। અને મારા ગચ્છાધિપતિ એ શાસન સેતુ પર લખે છે કે પરમાત્માનું શાસન એટલે ગુણમય બનવાની પ્રક્રિયા, પરમાત્માનું શાસન એટલે પાપમુક્ત અને દોષમુક્ત બનવાની પ્રક્રિયા, પરમાત્માનું શાસન એટલે પવિત્ર બનવાનું ને પવિત્ર રહેવાની પ્રક્રિયા। આ બધું કરવા માટે પ્રભુનું શાસન આરાધવાનું, એ શાસનનું જ્ઞાન મેળવવાનું, એના પર દ્રઢ વિશ્વાસ રાખવાનો અને યથાશક્તિ આચરણ સંપન્ન કરવાનું આપણા ગચ્છાધિપતિ જયગોસુરી મહારાજા આપણને હિત શિક્ષા આપી રહ્યા છે। આજે એક કામ કરવું છે, વિશાળ જનમેદની ઉપસ્થિત થઈ છે, સુવિશાલ શ્રમણ અને શ્રમણી ભગવંતો, મને એક જણે એમ કીધું કે ત્યાં જઈને ધર્મસભામાં બોલવાનું કેટલું, મેં કીધું બોલવા માટે નથી જતો, હું જોવા માટે જઉં છું કે સદીઓ સુધી મારી આંખો એમ કે આવા ભવ્ય પ્રસંગના ઐતિહાસિક ઘટનાના સાક્ષી બનવાનું સૌભાગ્ય તમને ને મને મળ્યું। આજે જે ગુરુદેવને ગમતો વિષય હતો મારો સંગ અને મારું શાસન, આજે હૃદયની અંદર એવું ગુટાય કે જીવનના શ્વાસ સુધી ક્યારે સંગ પ્રત્યે અબહુમાન ભાવ આપણા હૃદયની અંદર ઉત્પન્ન ન થાય। યાદ રાખજો, જે દિવસે સંઘની વ્યક્તિ સાથે તમારે અબહુમાન ભાવ ઉભો થયો, સમજજો આપણી અને ગચ્છાધિપતિ વચ્ચેનું અંતર વધ્યું છે। અને જે દિવસે કોઈ આરાધકને જોઈને અંતરમાં બહુમાન ભાવ ઉછાળા મારે, સમજજો આપણી અને ગચ્છાધિપતિ શ્રી વચ્ચેનું અંતર ઘટ્યું છે અને ગચ્છાધિપતિ આજે હૃદયની અંદર પ્રતિષ્ઠિત થયા છે। આવું એક મુકડું પહેલા સૌથી પહેલા વંદે શાસનમ વંદે શાસનમ બાકી તાળીની જોડાઈએ વંદે શાસનમ 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 ચોર લુટારૂઢ કૂતરિયા તારા આશાસનથી આશા છે નિશ્ચય અમે કરીશું ભીમ ભયંકર ભવથી લોહી તણા બુંદે બુંદે શાસન પ્રેમ વધારું વંદે શાસનમ વંદે શાસનમ પ્રભુ તારું શાસન મારું શરણ મારો પ્રાણ મારો ત્રાણ મારો આધાર તું મળ્યો ગુરુ મળ્યા ગુરુ દ્વારા તારા વચનો મળ્યા જીન શાસનના સાત ક્ષેત્રો મળ્યા તારક યોગોને અનુષ્ઠાન મળ્યા ગચ્છાધિપતિ ભગવંતશ્રીનું સાનિધ્ય મળ્યું એમના હિત વચનો મળ્યા આવો એના તર્પણ રૂપે એક મિનિટ માટે દરેક જણ પોતાના સ્થાન ઉપર ઉભા થાય દરેક જણા કોઈ પણ બેઠેલું નહીં હોય દરેક જણા બહેનો પણ પોતાના સ્થાન ઉપર ઉભા થાય છેલ્લી વાર ચાલો શાસન કેરી ભક્તિ કરતા દેહ ભલે છૂટી જાતો મોત મળે શાસન ખાતર તો થઈએ હરખન માતો શ્રાવક અને શ્રાવિકાઓનું નથી પ્રભુએ જ્યારે શાસનની સ્થાપના કરી વૈશાખ સુદ દસમનો દિવસ 48 મિનિટની પહેલી દેશના નિષ્ફળ ગઈ પ્રભુએ શાસન સ્થાપનાની લીલા સંકેલી લીધી પ્રભુ અપાપા પૂરી પધાર્યા કારણ પ્રભુનો સ્પષ્ટ નિર્દેશ હતો કે આ શાસન મસલ પાવરના આધારે નથી ચાલવાનું મેન પાવરના આધારે નથી ચાલવાનું મની પાવરના આધારે નથી ચાલવાનું આ વિરતીધર શ્રમણ ભગવંતો અને શ્રમણી ભગવતીજીઓના આધારે ચાલવાનું છે। આજે એ સૌને વિનંતી કરીએ શાસન અને શાસનના પ્રાણાધાર આપ છો આપ સૌ આપના સ્થાને ઊભા થઈ એ શાસનને અદ્ભુત વંદના અર્પીએ જેના કારણે અમને આપ મળ્યા આપના કારણે ગુરુ મળ્યા આવો દરેક શ્રમણી ભગવતીજીઓ દરેક શ્રમણી ભગવતીજીઓ પોતાના સ્થાન ઉપર ઊભા થશે ધન દે મુનિ વરારે જી જી નાણા પાડે ધન ધન દે મુનિ વરારે રાગ દ્વેષ ને રાગ દ્વેષ ને રાગ 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 રાગ
शुद्धि साधे राग द्वेष ने दूर करी आत्म शुद्धि साधे धन धन मुनिवरा ओ धन धन मुनिवरा धन 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 मुनिवरा આપણા હાથ હવે ઉપર હોવા જોઈએ વંદે શાસનમ દરેક ના હાથ ઉપર દુનિયામાં જેની જોડ ચડે ના જે ગચ્છ નાયક ના પુણ્ય ના કારણે રાજનગર માં મહોત્સવ સંસ્થાયો આટલા બધા શ્રમણ શ્રમણી ભગવંતો અરે શ્રાવકો બેસીને ખાલી વધાવે કે પગ થિરકતા નૃત્ય સાથે આ આખી શ્રમણ પરિષદ આવે બધા આછે અણગાર અમારા આછે શણગાર અમારા આછે અણગાર અમારા આછે શણગાર અમારા જેટલા પણ બાલમુનિ છે અહીંયા અમારું સૌભાગ્ય કે આ દર્શન મળ્યા છે જેટલા પણ બાલમુનિ છે બધા આગળ આવો સાહેબ પધારો આગળ માત્ર આગળ પધારો ચાલો એક મિનિટ ઝડપથી જગ્યા ખાલી કરજો બધા જ બાલમુનિ પધારજો આગળ પ્રતિષ્ઠા મહોત્સવ પ્રસંગે 1370 જેટલા શ્રમણ ભગવંતો શ્રમણી ભગવતીજીઓ એ જીન શાસનની ઉજળી પરંપરા 8 વર્ષે દીક્ષિત થઈને મારા ભગવંતના શાસનને દીપાવનારા બાલમુનિઓ આપને દર્શન આપી રહ્યા છે દરેકના હાથ ઉપર દરેકના આ મહોત્સવની અંદર પધારેલા શ્રમણ ભગવંતો માટે આ બાલ મુનિઓ રોજ 100 ગળા પાણી ઉકાળેલું પાણી લઈને આવીને ભક્તિ કરતા હાથ ઊંચા કરી તાળીઓથી વધાવીએ એક પણ જણ હાથ વગર નીચે ના હોય ચાલો ઝડપથી માધવની છોડી એણે માયા બાળ ઉંમરમાં કેવા શોભે જુઓ નિરાયા બાલ મુનિ મહારાજનો હોજો જય જયકાર મુનિ મહારાજનો હોજો જય જયકાર સમગ્ર જીન શાસન સમગ્ર જીન શાસન અને પ્રેમ ભુવન ભાનુ સુરી સમુદાય અને જે જે સમુદાયોના બાલમુનિ પધાર્યા છે આ બધા આપણું જીન શાસનનું ભાવિ ગૌરવ છે સંગીત નહીં હોય છેલ્લી સલામી હાથ ઊંચા કરીને આ બધા જ બાલમુનિ 95 વર્ષના મહાત્મા અને 8 વર્ષના મહાત્મા આ આખી પરસદાને નિરખવાનું સૌભાગ્ય તાલી એક મિનિટ ચાલવી જોઈએ આપણી ગચ્છાધિપતિ શ્રી જયઘોષ સુરીશ્વરજી મહારાજાને બાલમુનિ અતિ પ્રિય બાલમુનિને જુએ બે હાથ નમાવી એ બાલમુનિને વંદન કરી આંખોમાંથી અશ્રુની ધાર ચાલે આ સંઘ પ્રત્યેનો આદર ભાવ અને અહોભાવ આ પૂજ્યશ્રીએ પોતાના હૈયામાં કંડાર્યો અને શાસન સાચે કહું આજે જેટલા પણ પધાર્યા છો માત્ર વ્યવહારથી આ પ્રતિષ્ઠાને સંપન્ન ન કરતા મારા ભગવંતના શાસનને આ મહર્ષિઓએ આપણા સુધી પહોંચાડ્યું છે એમને આપેલા સમયના બલિદાનને એડે નહીં જવા દેતા શાસનના મૂલ્યાંકન અને મહત્વને સમજજો.